एनीबडी कैन डांस, एनीबडी कैन सिंग, एबीसीडी याद आवी गई। शू तमने क्यारे एवो प्रश्न थयो हशे के डांस कोणे शोध्यो, तमने क्यारे एवो प्रश्न थयो कि म्यूजिकनी शोध कोणे करी हशे, तमने क्यारे एवो प्रश्न थयो कि स्वर केटला हशे, आ स्वर शोध्या कोणे हशे। तो जो आवा प्रश्न तमने थता होय अने जो तमने एना जवाब जोईता होय तो आजे आ वीडियो तमारे आखो जोवो पड़शे। तो चालो शुरू करिए कि संगीतनी रचना कोणे करी अने डांसनी शोध कोणे करी, त्यांथी आपणे शुरू करिए। तो ये बधा ज प्रश्नों जवाब जाणवो होय, जनरल नॉलेज जो तमारू वधारवा मांगता हो तो आज आ वीडियो में आपणे तेना विशे वात करवाना छीए। आना माटे आपणे धोरण 10 नी अंदर संगीत कला करीने ललित कलाओ, संगीत कला, नृत्य कला तेनी वात करवा आपणे जई रह्या छीए। तो ललित कला भारत नी अंदर आपणे डायरेक्ट टॉपिक उपर आवीए तो तमने जाणीने नवाई लागशे कि संगीत कला नी रचना सामवेद ए संगीतनो वेद छे, जे आपणा चार वेद छे। चार वेद नी अंदर जे सामवेद छे ते आपणा तमने स्क्रीन उपर देखातुं हशे, सामवेद संगीतनो ग्रंथ छे। बीजू बात करिए तो सारे गम पध जे सात स्वर छे ते पण आपणने संगीतना स्वात सात स्वर छे ते आपणने वेदमांथी आपणने मळी आवे छे। शास्त्रीय आम संगीतना बे भाग छे, शास्त्रीय संगीत अने लोक संगीत। पांच रागो छे, श्री, दीपक, हिंडोळ, मेघ अने भैरवी। आ पांच रागोना आधारे आपणने संगीतनी माहिती विशेषमां मळी शके एम छे। सौथी प्रथम ग्रंथ, संगीतनो सौ प्रथम ग्रंथ एटले के संगीत विषय कंई ग्रंथ लखवामां आव्यो होय तो ते छे संगीत मकरंद। ए पंडित नारदे ईसवीसन 900 आ ग्रंथ लख्यो हतो, तेनी अंदर 19 प्रकारनी वीणा अने 101 प्रकारना तालनी रजूआत ते ग्रंथमां करवामां आवी छे। बीजो आवो ग्रंथ तमने स्क्रीन उपर देखातो हशे कि संगीत रत्नाकर ग्रंथ। तो संगीत रत्नाकर ग्रंथनी रचना पंडित सारंगदेव, पंडित सारंगदेव करीने शास्त्रीय संगीतकार हता, तेमणे ए ग्रंथनी रचना करी हती। आ ग्रंथनी अंदर तेओ क्या रहता हता तो के दौलताबाद देवगिरीना निवासीओ हता। उत्तर भारतनी अंदर तेओनो आ ग्रंथ खास करीने प्रचलित थयो हतो। स्क्रीन उपर देखातुं हशे के विष्णुनारायण भरतखंडे आ ग्रंथने सौथी प्रमाणभूत ग्रंथ, कयो ग्रंथ एमसीक्यूमां पूछाई शके तो के संगीत रत्नाकर ग्रंथने सौथी प्रमाणभूत ग्रंथ तरीके निमणूक कर्यो हतो। આગળ વાત કરીએ તો સંગીત પારિજાત, તમને સ્ક્રીન ઉપર સંગીત પારિજાત દેખાતું હશે કે પંડિત અહોબલે 1665ની સાલમાં આ ગ્રંથની રચના કરી હતી। તેમાં 29 પ્રકારના સ્વર છે એવી વાત એ ગ્રંથની અંદર રજૂ કરી હતી। દરેક રાગ એક અલગ અલગ ફિલિંગ્સ દર્શાવે છે તેવી વાત એ ગ્રંથની અંદર તેમણે રજૂ કરી હતી। અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો કરીને એક પ્રખ્યાત સંગીતકાર અને શાયરીના બેતાજ બાદશાહ થઈ ગયા, તેઓ ભારતના તૃતીય હિંદ તરીકેનું ટેગલાઈન એમને આપવામાં આવી હતી। 15મી-16મી સદીમાં વાત કરીએ તો કે મીરાબાઈ નરસિંહ મહેતા છે, કબીર છે, તુલસીદાસ છે, આ બધા જે સંગીતકારો છે, આ બધા સંગીત પ્રેમીઓએ ભારતની અંદર ભક્તિભર્યું વાતાવરણ ઊભું પોતાના સંગીતના માધ્યમથી કર્યું હતું। આગળ વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો તાનારીરી બેજોડ કન્યાઓની જોડ ગુજરાતમાં 15મી-16મી સદીમાં ખૂબ વિખ્યાત થઈ હતી। તો આ છે આપણા સંગીતની હિસ્ટ્રી। હવે આપણે જે જોવા જવાના છીએ તે આપણે વાત કરીએ તો આપણી નૃત્યકલા કેવી રીતે બહાર આવી। તો ચાલો આપણે જોઈએ કે નૃત્યની રચના કોણે કરી હશે, નૃત્ય શોધ્યું કોણે હશે। તો ચાલો જઈએ। એનીબડી કેન ડાન્સ ટોપિક આવો કંઈક હતો, ડાન્સ એટલે કે નૃત્યની રચના કોણે કરી હશે, કોણે શોધ્યું હશે। તો સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી નૃત્ય કરવું, સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે નૃત ઉપરથી નૃત્ય કરવું, સંસ્કૃત શબ્દ ઉપરથી આ કલા વિકસી હતી, સંસ્કૃત શબ્દ ઉપરથી આખી કલા વિકસી હતી। કહેવાય છે કે ભગવાન શિવ એટલે કે નટરાજ આ કલાને સ્વર્ગ પરથી પૃથ્વીવાસીઓને શીખવવા માટે લાવ્યા હતા। તો છે ને મજાની ઇન્ટરેસ્ટિંગ વાત। આગળ વાત કરીએ તો નૃત્યકલા ભારતમાં ઘણા બધા અલગ અલગ તબક્કાઓમાં નૃત્ય કલા છે, જેમ કે ભરતનાટ્યમ છે, કુચીપુડી છે, કથક છે, મણિપુરી છે, આમ ઘણી બધી પ્રકારની નૃત્યકલાઓ જે ઓફિશિયલ શાસ્ત્રીય નૃત્યકલાઓ છે। તો ચાલો આપણે એની વાત કરીએ કે પહેલી જ વાત આપણી એવી છે કે ભરતનાટ્યમ કલા વિશે આપણે જાણવાનું છે। તો કે ભરતનાટ્યમ કલાની અંદર શું છે, તો તમિલનાડુના તાંજોર જિલ્લામાં આ કલા વિખ્યાત છે। કયા ભરત મુનિએ નાટ્યશાસ્ત્રને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણની વાત આ ભરતનાટ્યમમાં કરવામાં આવે છે। મૃણાલિની સારાભાઈ અને ગોપીકૃષ્ણએ દેશ વિદેશમાં કલાને નામના અપાવી હતી। અને સાથે સાથે જો અભિનેત્રીની વાત કરીએ તો વૈજયંતી માલા અને હેમા માલિની, તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે પિક, આ બંને અભિનેત્રીઓએ આ કલામાં પારંગતતા મેળવીને આપણી આ કલાની નામના દેશ વિદેશમાં આપણી નામના મેળવી હતી। આગળ વાત કરીએ તો કુચીપુડી
કુચીપુડીની વાત આવે છે. કુચીપુડી તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો લગભગ 15મી સદીમાં આની શોધ થઈ હતી. સ્ત્રીની સૌંદર્યતાના વર્ણન સ્ત્રી પુરુષ બંને આ નૃત્ય કરી શકે તેવું આ નૃત્ય છે. આંધ્રમાં વધારે પ્રમાણમાં પ્રચલિત છે, આંધ્રપ્રદેશ છે તે એટલે કે આંધ્રની અંદર વધારે પ્રમાણમાં પ્રચલિત છે. તો કોણે આને વિખ્યાત બનાવ્યું હતું? તો ગુરુ પ્રહલાદ શર્મા અને રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ આ ચાર વ્યક્તિઓએ આ નૃત્યને કંઈક વધારે પ્રમાણમાં પ્રચલિત કર્યું હતું. આગળ વાત કરીએ તો કથકકલી, નામ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે કથકકલી એટલે કે કેરળની અંદર આ નૃત્ય પ્રચલિત છે. મહાભારતના પ્રસંગો હોય, મલયાલમના મિશ્રિત નાટક પાછળથી કથકકલીના રૂપમાં આપણને દેખવા મળ્યા. ખાસ કરીને આ નૃત્યની સ્પેશિયાલિટી એવી છે, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે તેઓ સરસ મજાની વેશભૂષા તૈયાર કરીને આ રજૂઆત કરતા હોય છે. તેમાં એ લોકોના ફેસ ઉપરથી અલગ અલગ પ્રકારના મેકઅપ કરીને આખું નાટક થતું હોય છે. આની અંદર ચહેરા પર મુખ આકૃતિથી આપણે આને સમજવું પડે કે કયું પાત્ર હશે. તે લોકોના ચહેરા તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે કે અલગ લેવલના ચહેરા એ આકૃતિ રજૂ કરીને, સ્ત્રી હોય તે પુરુષનું આકૃતિ મુખ ઉપર બતાવે છે અને પુરુષ હોય તે સ્ત્રીની આકૃતિ સર્જન કરે છે. આગળ વાત કરીએ તો કે નટ કલાત્મક મુકુટ ધારણ કરીને તેલના દીવાના તેજથી પોતાની ઓળખ આપીને પાત્રોને સજીવન કરે છે. એટલે કે જે સ્ટેજ ઉપર પાત્ર હોય તેમાં એક નટ જે મુકુટ ધારણ કરીને તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તે તેલના દીવાથી જેટલા બી નાટકની અંદર પાર્ટિસિપેટ થયા છે તે લોકોનો પરિચય આપે છે અને તે પાત્રને સજીવન કરે છે. તો આવી એક વિશિષ્ટ પ્રકારે આપણા ત્યાં કથકલી ફેમસ છે. તો ભારતની અંદર આવી ઘણી બધી કલાઓ રહેલી છે, હજી બી આપણે ઘણી બધી કલાઓ વિશે જાણવાના છીએ. તે પહેલાં આપણે એ જાણી લઈએ કે કેરળમાં કવિશ્રી વલ્લભ પોળ, કલામંડળ કૃષ્ણપ્રસાદ અને શિવરમન શૈલીએ આમની ખૂબ નામના અપાવી છે. તો આવી રીતે આપણે બીજી ઘણી બધી કલાઓ અત્યારે આપણે જાણવા જઈ રહ્યા છીએ. તો હજી બીજી કલાઓ વિશે આપણે જાણીએ અને સાથે સાથે નાટક આપણે જોયું હશે કે આપણે નાના હતા ત્યારે ભવાઈવાળા આપણા એરિયામાં, આપણી શેરીમાં, આપણા ગામડાઓની અંદર નાટક કરવા માટે આવતા હતા. તો એ નાટકની શોધ પણ ભારતે જ કરી છે વિદ્યાર્થી મિત્રો. તો એ પણ હવે આપણે અત્યારે આગળના ટોપિકમાં એ જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો મારી સાથે બનેલા રહેજો, હજી આપણે ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ જોવાનું છે. તો ચાલો આગળ જોઈએ. તો ચાલો કથક વિશે જોઈએ. તો કથક એટલે કે કથન કરે છો કથક કહાવે, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપી સાથેના નૃત્યોની કથા વૈષ્ણવ સંપ્રદાય સાથે ઉત્તર ભારતમાં ખૂબ રીતે વિકાસ પામી છે, તેને આપણે કથક તરીકે જાણીએ છીએ. તો એક પગ પર ગોળ ફરવું, સ્ત્રીઓ ચૂડીદાર પાયજામા અને રંગીન સ્ત્રીઓની અંદર જે ચૂડીદાર પાયજામા સાથે આ કથક એ નૃત્ય ખૂબ જાણીતું છે. આગળ વાત કરીએ તો બિરજુ મહારાજ, સીતારા દેવી, કૃમિદીની લાખિયા આ લોકોએ કથકને વિશ્વભરમાં વિખ્યાત બનાવ્યું છે. આગળ વાત કરીએ તો મણિપુર નૃત્ય એટલે કે મણિપુરની પ્રજા ઉત્સવ દરમિયાન આ પ્રકારના નૃત્ય કરીને એક ઉત્સવને ઉજવવા એટલે કે સેલિબ્રેશન કરે છે. તો આની અંદર શું હોય તો કે લાસ્ય અને તાંડવ તેઓ ખાસ કરીને કરતા હોય છે. સ્ત્રીઓ રેશમનો બ્લાઉઝ અને કમરે દુપટ્ટો બાંધે છે. લીલા રંગનો ચણિયો એટલે કે જે કુમિન તરીકે ઓળખાય છે. આની અંદર ગુરુ આંબો બિશિંગ, આચો બિશિંગ, ગુરુ બિપિનસિંહ, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા ખાસ કરીને મણિપુર નૃત્યમાં તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. આગળ વાત કરીએ એટલે કે આપણે આ બાજુ જોવા જઈએ તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે નાટ્યકલા, નાટ્યકલા એના વિશે એવું કહેવત છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ના હોય. તો નાટ્યકલાની વાત આવે એટલે કે નાટ્યકલાની અંદર ઘણા બધા અલગ અલગ નાટકો પ્રાચીન સમયમાં લખાઈ ગયા છે. ખાસ કરીને દેવાસુર સંગ્રામ હોય, ધૃતવાક્યમ હોય, ઉરુભંગ હોય, વિક્રમવર્ષ્યમ હોય, માલવિકાગ્નિ મિત્રમ હોય, આ તમામ પ્રકારના નાટકો ઘણા બધા જે લખાઈ ગયા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જયશંકર સુંદરીનું નામ મોખરા ઉપર છે, જે તમને સ્ક્રીન ઉપર એમનો ફોટો દેખાતો હશે. અમૃત નાયક, બાપુલાલ નાયક જેમણે 32 નાટક લખ્યું છે, નંદ 32 નાટક લખ્યું છે, હિના પાઠક, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી આ ઘણા બધા નાટ્યકારોએ નાટ્યકલાની અંદર ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. આપણે જોઈએ ભવાઈ, ભવાઈ એ પણ પ્રાચીન સમયમાં લગભગ 700 વર્ષ જૂની એક કલા છે જે ગામડે ગામડે ખાસ કરીને શિક્ષણ સાથે મનોરંજન પૂરું પાડવાનું કામ કરતા હોય છે. તમે ખાસ કરીને રંગલા રંગીલીનું પાત્ર જે ધૂમે જોયું હશે તે પાત્ર પણ ભવાઈમાંથી આવ્યું છે. આ લોકો ગામડે ગામડે ભવાઈ જઈને આમનો ઇન્ટેન્શન એક એવો હોય છે કે સ્ત્રી સશક્તિકરણ હોઈ શકે કે પછી સમાજની અંદર કુરિવાજો છે, કન્યા કેળવણી છે, આ પ્રકારના સંદેશાઓ તેઓ ભવાઈના માધ્યમથી સમાજને આપતા હોય છે.
ખાસ કરીને આગળ જોઈએ તો લોકનૃત્ય પણ ગુજરાતની અંદર બહુ ફેમસ છે. લોકનૃત્યની વાત આવે એટલે કે આદિવાસી નૃત્ય જે તુર પાવરી તંબુરા આ બધું લઈને જે ગ્રુપમાં એકઠા થઈને જે એમના કપડાં છે એમનો પહેરવેશ છે પાન ઓઢીને જે નૃત્ય કરતા હોય છે એ પ્રકારનું આદિવાસી નૃત્ય છે. આગળ વાત કરીએ તો ગુજરાત છે એટલે રાસ ગરબા તો આવવાના જ છે. વિદ્યાર્થી મિત્રો રાસ ગરબાની વાત આવે એટલે કે ગરબા એટલે કે ગર્ભદ્વીપ પરથી શબ્દ ઉજવી આવ્યો આ શબ્દ મળી આવ્યો છે. આસો સુદ એકમથી લઈને નોમ સુધી આપણા ત્યાં ગુજરાતની અંદર ખાસ કરીને ગરબાનું આયોજન થાય છે. માં આદ્યશક્તિની આપણે ગરબા કરીને પૂજા અને એમની આરતી કરતા હોઈએ છીએ, તેમને ભક્તિથી રીઝવતા હોઈએ છીએ. રાસ હોય તો કે ગોળાકાર ફરતું નૃત્ય કરવાનું હોય છે, તેને ખરેખર સાચા અર્થમાં રાસ કહેવાય છે. આપણા ત્યાં એક કથા છે કે શ્રી કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી. આવી એક કથા છે. ચણિયા ચોળી અને કેડિયું પહેરીને આ એક જે શાસ્ત્રીય રાસ કહેવાય તેની વાત છે. શાસ્ત્રીય રાસની અંદર ચણિયા ચોળી અને કેડિયું પહેરીને સ્ત્રી પુરુષ રાસ લેતા હોય છે. આગળ વાત કરીએ તો બીજા કેટલાક ગુજરાતની અંદર સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કે બીજા ઘણા બધા નૃત્ય કલા છે જેમ કે ગોફ ગૃથન. તો આની અંદર શું છે તો કે વૃક્ષ સાથે દોરી બાંધીને એકબીજાનો હાથ પકડીને લાકડીથી અંદર વાર કરવું એટલે કે કૂદકા મારવું, એક ટાઈપનો જંપ મારીને બેસવું, જે પ્રકારના અમુક નૃત્ય બતાવ્યા છે. આગળ વાત કરીએ તો કે સિદ્ધિઓનું ધમાલ નૃત્ય. તો આ મૂળ આફ્રિકાનું છે પણ અત્યારે ગીરના મધ્યમાં જાંબુર વિસ્તારમાં ખાસ કરીને આ પ્રકારનું નૃત્ય જોવા મળે છે. આમાં મોરપીછનું ઝુંડ અને નાના ઢોલ નગારા સાથે ગોળાકાર ફરતા ફરતા આ લોકો નૃત્ય કરતા હોય છે. એનાથી આગળ છેલ્લી વાત કરીએ તો મેરાઠા પઢાર તથા કોળી નૃત્ય, એટલે કે બનાસકાંઠાના નાવ વિસ્તારમાં અને સુરેન્દ્રનગરની પઢાર જાતિઓનું આ એક ખાસ નૃત્ય છે. તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો આની અંદર જમીન સરસું એક જ સામટા જમીન ઉપર બેસીને અચાનક જ ઊભું થઈ જવાનું આ એક પ્રકારનું એ ટાઈપનું નૃત્ય છે. ખાસ કરીને આમાં પાઘડી મધરાશિયો એટલે કે અલગ પ્રકારનું માથે કાપડ બાંધીને આ પ્રકારના નૃત્ય કરવામાં આવતા હતા. તમને સ્ક્રીન ઉપર એ ફોટો દેખાતો હશે. ખાસ કરીને બીજું ગુજરાતની આગળ વાત કરીએ તો મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ ખાસ કરીને પ્રખ્યાત છે. તો વિદ્યાર્થી મિત્રો આખા વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ કરીને ભારતના અને ગુજરાતના જેટલા પણ નાટ્યકલા છે, નૃત્યકલા છે, સંગીતકલા છે, સ્વર છે, તો એ કોણે શોધ્યું? વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમને જાણીને આનંદ થયો હશે કે આપણી કલાઓ આટલી પ્રાચીન છે. ખૂબ પ્રાચીન કાળથી આપણે આટલી સરસ મજાની કલાઓનો વિકાસ આપણા ભારતને અંદર થયો છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને જાણીને તમને આ વિડીયો ગમ્યો હોય, આનંદ આવ્યો હોય, તો ખાસ કરીને તમામ એ વિદ્યાર્થી મિત્રો જે ખાસ કરીને નૃત્યકલા વિશે જાણવા માગે છે, સંગીત કલા વિશે જાણવા માગે છે એ તમામ વિદ્યાર્થી સુધી અમારો આ વિડીયો પહોંચાડો અને અમારી આ મહેનતને સાર્થક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલતા, લાઇક કરો, કમેન્ટ બોક્સમાં વિડીયો કેવો લાગ્યો એ બતાવવાનું ભૂલતા નહીં. ગુડ બાય.